ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? આજે આપણે સેકન્ડ સેમેસ્ટરનો પાર્ટ 8મો પત્ર લખવાની મજા શીખીશું. પત્ર કઈ રીતે લખાય એ પણ હું તમને આ વિડીયોમાં શીખવીશ. આપણે પત્ર કઈ રીતે લખાય એ જોઈશું. તો પત્ર લખતી વખતે આપણે જમણી બાજુ પત્ર લખનારનું નામ, સરનામું, પિનકોડ નંબર હોવું જોઈએ અને જે દિવસે પત્ર લખવામાં આવ્યો છે તે દિવસની તારીખ. પરંતુ હવે તો સરનામું જમણી અને ડાબી બાજુએ પણ હોય છે, એડ્રેસ હોય છે. સરનામું, નામ, પિનકોડ અને તારીખ થઈ ગયા બાદ તમે જેને પત્ર લખવાના છો, જો તમે તમારા વડીલને લખવાના હોય, ગુરુજીને એટલે કે તમારા વર્ગ શિક્ષકને કે કોઈ પણ શિક્ષકને તમે પત્ર લખવાના હોય તો શિક્ષકને લખો, ત્યારે આદરણીય ગુરુજી અને જો તમે તમારા ફ્રેન્ડને, મિત્રને કે બેનપણીને લખવાના હોય તો પ્રિય મિત્ર સખી લખવું પડે. તમારે લખવું હોય તમારા દાદા દાદી, નાના નાની કે કાકા કાકી, મામા મમ્મીને લખવું હોય તો પૂજ્ય શબ્દ તમે વાપરો. પૂજ્ય દાદા, આ સંબોધન કહેવાય. સંબોધન કર્યા પછી તમારે વિવેકવચન વાપરવાનું હોય છે. વિવેકવચન એટલે કે આદર કરનાર શબ્દો કે સાદર પ્રણામ, આ લખ્યા બાદ તમારે જે વિષય પર પત્ર લખવાનો હોય તે વિષયની માહિતી તમારે ફકરો પાડીને લખવાની હોય છે. થઈ ગયા બાદ છેલ્લે લી, લી એટલે કે લિખતંગ, પત્ર લખનાર, જેણે અહીંયા જેનું એડ્રેસ હશે તે જ અહીંયા એનું નામ આવશે. જે અહીંયા નામ લખ્યું છે આપણે તે જ અહીં એનું નામ આવશે. જે તમે નામ લખ્યું છે એક્સ વાય ઝેડ તેનું નામ, સાથે તમે લખી શકો નમસ્કાર વહાલ. નમસ્કાર આપણા પાઠમાં છે કે રેશમાના નમસ્કાર. અહીં મેં એક પત્ર લખ્યો જ છે જે તમને બતાવું છું. અહીં આપણે એક પત્ર જોઈએ. પત્રનો વિષય છે, તમે દિવાળીના વેકેશનમાં શું કરો છો તે જણાવતો પત્ર તમારા શિક્ષકને લખો. તો સૌથી પહેલાં પત્ર લખવા માટે આપણે શું કરવું પડશે? નામ જોઈશે આપણને, સરનામું જોઈશે, પિનકોડ નંબર, વગર તો આપણો પત્ર જવાનો જ નથી, એટલે પિનકોડ નંબર લખવાનો છે અને જે દિવસે આપણે પત્ર લખીએ છીએ તે દિવસની આપણે તારીખ લખવાની છે. હવે પત્ર કોને લખવાનો છે? શિક્ષકને. એટલે સંબોધન શું આવશે? પૂજ્ય ગુરુજી. પૂજ્ય ગુરુજી લખ્યા બાદ એક લીટી તમારે છોડીને ફકરો પાડવાનો છે અને ગુરુજી છે એટલે એમને આપણે વિવેકવચન શું વાપરીશું? સાદર પ્રણામ. હવે જે વિષય માટે આપણે પત્ર લખવાનો છે, કયો વિષય છે આપણો? કે દિવાળી વેકેશનમાં તમે શું કરો છો એ જણાવતો પત્ર તમારે તમારા શિક્ષકને લખવાનો છે. તો એની વિગત આપણે હવે શરૂ કરીશું ફકરામાં. અમે બધા મજામાં છીએ, તમે પણ મજામાં હશો. અમે રજાઓમાં ફરીએ અને રમીએ છીએ. તમે અમને સારા અક્ષરનું મહત્ત્વ સમજાવ્યું છે, તેથી હું દરરોજ એક ફકરો મરોડદાર અક્ષરે લખું છું.
મને તમારી બહુ યાદ આવે છે. આ તો ગુરુજી છે એટલે લિખત હિમાલુ શું લખ્યું છે, લિખતિંગ આજ્ઞાંકિત ટીયા પટેલ, એટલે કે જે અહીં કયું નામ આવશે, પત્ર લખનારનું, જે આપણે શરૂઆતમાં નામ લખ્યું એ જ અહીં આવશે, એ પ્રમાણે આપણે પત્ર લખવાનો છે. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. તો આપણે જે સૂચનો આપ્યા છે તે આપણે વાંચીએ. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામચિહ્નો એટલે કે અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, એ બધા વિરામચિહ્નોનો ઉપયોગ યોગ્ય રીતે થયેલો હોય. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. આસાની વાત છે, અશોકભાઈ સોમપુરાએ લખેલા પત્રની, એમના વિદ્યાર્થીઓને લખેલા પત્રની વાત છે. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળા હસ્તથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લી અશોક સોમપુરાના આશીષ, આશીષ એટલે કે આશીર્વાદ. અહીં આ પત્ર પૂરો થાય છે.